नमस्कार, आप जुड़ा छो संदेश न्यूज। अमारी विशेष रजूआत साथ हूँ छू विधाता। तमारा घर में कौन छे? आ प्रश्न ए तमाम परिवारों छे जेमना घर में घरघाटी छे। शू तमने तमारा घरघाटी विषे तमाम माहिती छे? जो नथी तो चेती जजो, कारण के आज घरघाटी तमारा घर में हाथ साफ करी शके छे। अने जो तमे तेनी माहिती पोलिस ने नथी आपी तो तमारा सामे पण थई शके छे पोलिस कार्यवाही। अमे अमारी आ खास रजूआत में बात करीशुं के घरघाटी माटे शू सावचेती राखवी। तो कोई पण आईडी प्रूफ के पोलिस रजिस्ट्रेशन विना घरघाटी राखता पहला चेती जजो। आ घरघाटी चोरी के लूंट जेवा गुनाओने पण अंजाम आपी शके छे। अने आवी जे घटना बनी छे अमदावाद ना माणिकबाग विस्तार मा पोष विस्तार गणाता प्रार्थना विहार सोसायटी ना 26 नंबर ना बंगला मा थयेल चोरी मामले घरघाटी ज आरोपी होवानुं सामे आव्युं छे। ज्वेलरी शोरूम ना मालिक दीपक शाहे घरकाम माटे 15 वर्ष घरघाटी राख्यो हतो। અને થોડા સમય અગાઉ પરિવાર સાથે તેઓ મધ્યપ્રદેશ આધ્યાત્મિક કાર્યક્રમ માટે ગયા હતા ત્યારે ઘરમાં એકાંત જોઈને ઘરઘાટીએ હાથ સાફ કરી લીધો। ઘરમાંથી 47 લાખની કિંમતના દાગીના અને 1 લાખની રોકડ રકમની ઉઠાંતરી કરી અને ફરાર થઈ ગયો હતો। જ્યારે દીપક શાહ અને તેમનો પરિવાર પરત ફર્યો તો ચોરીની જાણ થઈ। સેટેલાઇટ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડોગ સ્ક્વોડની મદદથી આરોપી ઘરઘાટીને પકડી પાડ્યો છે અને ચોરીના દાગીના પણ કબજે કરાયા છે। જો કે આ ઘટના કોઈ પણ તપાસ વિના ઘરઘાટી રાખી લેતા પરિવારો માટે લાલ બત્તી સમાન છે। ઘરઘાટી રાખતા પહેલા તેના આઈડી પ્રૂફ અને પોલીસ રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ અને જેથી આવી ઘટનાઓને અટકાવી શકાય છે। તો થોડી બેદરકારી ચોરી લૂંટ અને હત્યા જેવી ઘટનાઓને અંજામ આપી શકે છે। તો ઘરકામ માટે રખાયેલ શખ્સ તમારી સલામતી પણ જોખમમાં મૂકી શકે છે, ત્યારે થોડી જ સાવચેતી સલામત રાખી શકે છે। ફરિયાદ નોંધાવેલી હતી ઘરફોડ ચોરીની 48 લાખ રૂપિયાની। અમારે ત્યાં ઇન્વેસ્ટિગેશન પૂરું થયા પછી ચેક કરતા કંઈક 50 લાખ સુધીનો રકમ પહોંચેલી હતી। જે અમને ડાઉટ હતો, જે પ્રમાણે ક્રાઇમ સીન અમે જોયો તે પ્રમાણે કે ભાઈ કોઈ બહાર વ્યક્તિ કોઈ આવ્યું હોય એવી શક્યતા ઓછી જણાતી હોય, એટલે ત્યાં આગળ જે કાયદામાં સંઘર્ષમાં આવેલ જે બાળક જે ત્યાં કામ કરતો હતો એના પર શક જતા એને પ્રેમથી એને પૂછપરછ કરતા એને આ પોતે કબૂલ કરેલું અને એને આ જે મુદ્દામાલ છે એ બાજુમાં જે ગેરેજની જગ્યા છે ત્યાં આગળ કુંડ છે ત્યાં આગળ એને આ મુદ્દામાલ સંતાડેલો હતો। નામ મળ્યું છે એમ કે અમે તપાસ કરીએ છીએ અને એક ટીમ એ બાબતે પણ રાજસ્થાન તપાસમાં નીકળી ગયેલી છે। તો એ તપાસ કર્યા પછી ખબર પડે ખરેખર એનું મૂવમેન્ટ। તો આજ વિષય પર વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા કુશાંત સોની। જી કુશાંત, જે ગઈકાલે જે ઘટના બની હતી 47 લાખની ચોરીની જે ઘટના સામે આવી હતી, આ ચોરીમાં આજે જે જાણવા મળી રહ્યું છે, વળાંક આવ્યો છે કે ઘરઘાટી જે 15 વર્ષીય કિશોર હતો તેણે જ આ ચોરીના ઘટનાને અંજામ આપ્યો હતો, ત્યારે આ સમગ્ર ઘટનામાં હાલમાં શું અપડેટ મળી રહ્યા છે? તો વિજેતા, ખાસ કરીને વાત કરવામાં આવે તો 24 કલાક પહેલા માણેકબાગના પ્રાર્થના વિહાર ખાતે જે ચોરીની ઘટના સામે આવી હતી, પોલીસે આ જે ઘટના છે તેને 24 કલાકમાં તેનો ભેદ ઉકેલી નાખ્યો છે અને તેમાં અગત્યનો જે વળાંક છે તે આવ્યો છે કે આ ઘરમાં જે ઘરઘાટી તરીકે જે સગીર વયનો જે બાળક કામ કરી રહ્યો હતો તો તેણે આ જે ઘરમાં છે તેમાં ચોરી કરી હતી। સાથે સાથે ક્યાંક ને ક્યાંક આ જે સોસાયટી છે તેના સેક્રેટરીના જણાવ્યા પ્રમાણે આ સોસાયટીના તમામ રહીશોએ પોલીસમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ જ્યારે પોલીસના અંગે પૂછવામાં આવ્યું ત્યારે પોલીસે જણાવ્યું કે હાલ અમારે જોવાનું છે કે આ જે ઘરના માલિક છે તેઓ રજિસ્ટ્રેશન કરાવ્યું છે કે કેમ। પરંતુ વિદ્યાર્થી, સવાલ ક્યાંક ને ક્યાંક તે ઊભો થાય છે કે એક મા બાપ તરીકે એની મજબૂરી શું હશે કે આટલા નાના બાળકને બાળ મજૂરી તરીકે રાખવામાં આવે છે, સમગ્ર જે નાનું બાળક છે તેના ઉપર એક પરિવારનો જે આશરો હોય છે તો તેવી તેની કઈ મજબૂરીઓ હોય છે કે જેના કારણે સગીરોને આ જે મજૂરી કરાવવામાં આવી રહી છે, ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા પણ ભૂતકાળમાં આ રીતે જે ઘટનાઓ બનેલી છે તો તેને ડામવા માટે એક નજીકના પોલીસ સ્ટેશનમાં રજિસ્ટ્રેશન કરાવવા માટેનો એક કાયદો પણ અમલમાં આવે છે, પરંતુ હાલ પણ એવા કેટલા અમદાવાદમાં એવા કેટલા લોકો છે કે જેઓએ પોતાના ઘરમાં જે ઘરઘાટી તરીકે રાખેલા હોય તો તેઓનું રજિસ્ટ્રેશન કરાવતા નથી। જી કુશાંત, જ્યારે આ ચોરી કરનાર આરોપી છે સગીર વયનો છે, ત્યારે સમગ્ર કહી શકાય કે કેવી રીતે જાણ થઈ કે આ ઘરઘાટી દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો છે? તેમાં સાથે સાથે પોલીસ પૂછપરછ પણ ચાલી રહી હશે, શું આ સગીર આરોપી પાસેથી કોઈ માહિતી મેળવી શકાય છે કે શા કારણે તેને આવું પગલું ભર્યું?
બિલકુલ, જે રીતે ચોરી થઈ હતી અને પોલીસે આજે તપાસ છે તેને ઊંડાણમાં જતા આરોપી જે સગીર વયનો આરોપી છે તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી અને તે આરોપી છે તે પોતે ભાંગી પડ્યો હતો. આરોપીના જણાવ્યા પ્રમાણે તેને વારંવાર એક નંબર ઉપરથી ફોન આવી રહ્યા હતા અને તેમાં વારંવાર પૂછવામાં આવી રહ્યું હતું કે ઘરના માલિક ક્યાં છે અને તે કઈ સ્થિતિમાં છે. આ ઉપરાંત તેને તે પણ પૂછવામાં આવી રહ્યું હતું કે ઘરના માલિક જે છે તે ઘરની બહાર ક્યારે અને કેટલા અરસામાં નીકળવાના છે અને પાછા ક્યારે ફરશે. આ ઉપરાંત જે આરોપી છે તેને તે પણ કબૂલાત કરી હતી કે તેણે અને તેના અન્ય સાગરીતે મળીને જે દાગીના અને જે રોકડ રકમની ચોરી કરી છે તો તેને ઘરની પાછળ એક ઊંડામાં છુપાડવામાં આવ્યા હતા. જે બાદ જે પોલીસ જે રીતે ઘટનાસ્થળે પહોંચી હતી તે બાદ જે સમગ્ર ઘટના શાંત પડે ત્યારબાદ તેઓનો પ્લાન હતો કે તે રીતે કુંડામાંથી જે દાગીના છે તેને સહી સલામત રીતે કાઢી અને ત્યાંથી રફુ ચક્કર થઈ જવું. વિદ્યાર્થી જી ચોક્કસ. કુશાંત, સાથે સાથે એક નિયમ મુજબ તેમજ પરિપત્ર જે બહાર પાડવામાં આવ્યો હતો, જ્યારે પણ ઘરમાં ઘરઘાટી રાખવામાં આવે છે તેના વિશેની પૂરતી માહિતી મેળવી રહેવી ખૂબ જ જરૂરી છે, સાથે સાથે પોલીસ રજીસ્ટ્રેશન પણ કરાવવું ખૂબ જ જરૂરી છે. તો શું આ બધી પ્રક્રિયા કરવામાં આવી હતી? જે પ્રકારે આ ઘરમાં ચોરી થઈ છે તે પોતે જ્વેલરી શોરૂમના માલિક છે તેમનું શું કહેવું છે આ બાબતે? બિલકુલ, જે રીતે જે દીપક શાહના ઘરમાં ચોરી થઈ હતી તેઓ સાથે સંપર્ક થઈ શકે ન હતો, પરંતુ તેઓની સોસાયટીના સેક્રેટરીના કહેવા પ્રમાણે તેઓની સોસાયટીમાં 56 બંગલા છે અને 56 બંગલામાં જે ઘરઘાટીઓ કામ કરે છે તો તેની સંપૂર્ણ વિગત એટલે કે તેના માતા પિતાનું નામ કયા ગામથી આવી રહ્યા છે, ત્યાં આગળ તેના પિતા શું વ્યવસાય કરે છે, જે ઘરઘાટી તરીકે જે માણસ રાખવામાં આવ્યો છે તેની ઉંમર શું છે અને તેનું એજ્યુકેશન એટલે કે તેનું ભણતર શું છે, તે તમામ પ્રકારની વિગતો પોલીસ સ્ટેશનમાં અગાઉ આપી દેવામાં આવી છે. અને આ ઉપરાંત તેઓએ સોસાયટી જે રજીસ્ટ્રેશન બુક છે તો તેમાં પણ તમામ માહિતીનો સંગ્રહ તેઓએ કરેલો છે. વિજેતા જી કુશાંત, આભાર માહિતી બદલ. તો આ માત્ર એક ઘટના નથી, આવી તો અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. છેલ્લા મહિનાની જો વાત કરીએ તો અગાઉ પણ અમદાવાદના બોપલમાં ઘરઘાટી ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા એક પરિવારનું ઘર તેના જ ઘરમાં કામ કરતા એક નોકર દ્વારા લૂંટાયું હતું. પરિવાર મુંબઈ ગયો હતો અને એકલતાનો લાભ લઈ ઘરઘાટીએ હાથ ફેરો કરી લીધો. ઘરઘાટીએ તિજોરીમાં રાખેલા 7 લાખ રોકડ, ચાંદીના ગ્લાસ અને અમેરિકી ડોલર મળીને કુલ 7,53,000ની ચોરી કરીને ફરાર થઈ ગયો. જોકે પોલીસે વોચ ગોઠવીને તેને ઝડપી પાડ્યો હતો. આરોપીએ ઘરઘાટીના નામે ચોરી કરતી ગેંગ હોવાનો પણ પોલીસ પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો. તો આ બાજુ અમદાવાદના પાલડી વિસ્તારમાં 25 લાખના મુદ્દા માલની ચોરી થઈ હતી. પાલડી વિસ્તારમાં આવેલા ઠાકોર પાર્ક સોસાયટીમાં રહેતા અને વેપારી એવા રમેશભાઈ કોઠારી પત્ની અને સંતાનો સાથે સંખેશ્વર દર્શન કરવા ગયા હતા ત્યારે ઘરમાં ફક્ત તેમના વૃદ્ધ માતા જ ઘરે હતા ત્યારે ઘરમાંથી 22 લાખના દાગીના અને 3 લાખની રોકડ રકમની ચોરી થઈ હતી. તો આ ચોરીની ઘટનામાં પણ ઘરઘાટી જે શંકાને સોય હતી અને આવા તો અનેક કેસ છે અને કેટલાકમાં તો હત્યા પણ થઈ છે ત્યારે ઘરઘાટી રાખતા પહેલા સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. તો ઘરઘાટી રાખતા પહેલા રાખો સાવધાની. પોલીસે પણ એક જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં ઘરઘાટી અંગે શું સાવધાની રાખવી તે અંગે સૂચનો પણ કરાયેલા છે. તો આપને જણાવી દઈએ કે ઘરમાં નોકર રાખતા પહેલા તેની સાચી ઓળખ પોલીસમાં આપવાની હોય છે. ઘરઘાટીના ફોટા સાથે તેની સંપૂર્ણ વિગતનો તેમાં સમાવેશ હોવો જોઈએ. ઘરઘાટીનું નામ તેનું સરનામું પોલીસમાં નોંધાવવાનું હોય છે. કોની ભલામણથી ઘરઘાટીને રાખવામાં આવ્યો છે તેવી વિગતો પણ આપવાની હોય છે. ઘરઘાટીના મૂળ વતનની પણ માહિતી આવશ્યક છે. ઘરઘાટીના મૂળ વતન પાસેના પોલીસ મથક અને મૂળ વતનના સરપંચ અંગે પણ માહિતી રાખવી જોઈએ. સૌથી મહત્વની વાત એ છે કે ઘરઘાટીની વિગત નહીં આપો તો પોલીસ કાર્યવાહી પણ થઈ શકે છે, કારણ કે જાહેરનામા ભંગનો ગુનો લાગી શકે છે. તો જે પ્રકારે ઘરઘાટી રાખતા પહેલા ખૂબ જ સાવચેતી જરૂરી છે, કારણ કે લૂંટ અને હત્યા જેવા ગુનાઓને અંજામ આપતા પહેલા આ વસ્તુ સ્વીકારી લેવી જરૂરી છે કે જે પ્રકારે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેને અનુસરીને આ બધી ઘટનાઓમાંથી બચી શકાય છે. અને આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપણી સાથે ચર્ચામાં જોડાયેલા છે પૂર્વ પોલીસ અધિકારી છે આપણી સાથે આરસી પટેલ, તેમજ આપણી સાથે છે સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા, જે આપ બંનેનું સ્વાગત છે. સર, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે જે ઘટનાઓ સામે આવી રહી છે ઘરઘાટી દ્વારા જે ચોરી લૂંટ અને હત્યા જેવા ગુનાઓને અંજામ આપવામાં આવે છે ત્યારે સાવચેતીને લઈને સૌથી પહેલા આપને પૂછવા માંગીશ. સાવચેતી રૂપે તો જે આપે વાત કરી એમ કે રજીસ્ટ્રેશન એ કોઈ કયા એજન્ટ થ્રુ નોકરી રાખ્યો છે એની વેરાબાઉટ શું છે, પણ
સમાજમાં આના પ્રત્યે સદંતર ઉદાસીનતા છે. કોઈ પોતે રજીસ્ટ્રેશન કરાવવામાં શરમ અનુભવતા હોય એવું ધ્યાન ઉપર આવેલું છે. અને વર્ષોથી પોલીસ દ્વારા નોટિફિકેશન અને સંપર્ક કરીને પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ આ રીતે રજીસ્ટ્રેશન કરો, કેમ કે આવનારા જે ઘરઘાટી હોય છે એ ઘણું કરી અને રાજ્ય બહારના છે અને તેઓનો ત્યાં શું ઇતિહાસ છે, તેઓની શું પ્રવૃત્તિ હતી, કેવા કારણસર, કેમ કે એજન્ટ થ્રુ એ લોકો ગુજરાતમાં આવતા છે. જ્યારે એક સિનિયર એજન્ટ ગામડે જાય છે ત્યારે બે ચાર પાંચ કર્મચારીઓને લેતો આવતો હોય છે, પછી પોતાની એડજસ્ટમેન્ટ પ્રમાણે ક્યાં ડિમાન્ડ છે, કોને જરૂર છે એ પ્રમાણે ગોઠવી દેતો હોય છે. અને ઘરઘાટી તરીકે રાખનાર પરિવારોને પણ એટલી બધી ગરજ બતાવવામાં આવે છે, પોતે બતાવે છે એટલી ગરજ કે ઘરઘાટી નહીં હોય તો એમનું શું થશે, એકદમ પેરાલાઇઝ થઈ જાય એ સ્થિતિનું વર્ણન કરતા હોય છે, જે ગરજ માપી જાય છે ઘરઘાટીઓ અને એમના એજન્ટો. કેમ કે એ તો એક લાઈવ સંપર્કમાં હોય છે, રોજે રોજનો ઘરઘાટીએ શું કામ કર્યું, કેવું ફાવે છે, કોણ કેવા છે, અને એ બાના હેઠળ એ બિલકુલ માહિતગાર હોય છે. એટલે સાવચેતી તો સૌથી પહેલી એ રાખવી જોઈએ કે પોતે કોન્શિયસ રહેવું જોઈએ, એના સાથે એટલો બધો ગૌરવ ન રાખવો જોઈએ કે જે ઘરની તમામ હકીકતો, ભૌગોલિક પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ, નાણાં દાગીના ક્યાં રાખવામાં આવે છે એ પરિસ્થિતિ, એ વાતો, એના દેખતા લેવડ દેવડની વાતો એ ન કરવી જોઈએ. કેમ કે આવનાર વ્યક્તિ એટલો બધો તો વિશ્વાસ હોતો નથી કે પરિવારનો કોઈ જાણકાર હોતો નથી, પણ કદાચ એવું પણ થાય છે કે કેટલાક પરિવારો પોતાનો ઉત્સાહ અથવા તો કંઈક બતાવવા માટે ઘરઘાટીના દેખતા વાતો કરે છે યા તો ઘરઘાટીને એની અંદર સામેલ કરે છે. જી બિલકુલ. થી રુઝાનજી આપ શું કહેવા માંગો છો, જે પ્રકારે ઉદાસીનતા જે સમાજમાં જોવામાં આવી રહી છે કે જે ખરેખર માહિતી આપવાની હોય છે તેના વિશે માહિતી મેળવવાની હોય છે તે જ નથી મેળવવામાં આવતી હતી. સાચી વાત છે, ઉદાસીનતા એટલે બતાવવામાં આવે છે કારણ કે ઘરઘાટી એટલા મળતા નથી. There is always a fight and a tussle. કારણ કે બે દિવસ આવે જોબ કરે, ત્રીજા દિવસે ચાલી જાય, પછી બીજા થોડા દિવસ પછી બીજી કોઈ બીજી નવી બેન યા ભાઈ આવે ને ચાલી જાય. આ પર્ટિક્યુલર કેસની વાત કરીએ તો આ કેસમાં એવું કહેવામાં આવ્યું છે કે આ 56 ઘરોના 56 ઘરઘાટીઓને રજીસ્ટર થયા, તેના 15 વર્ષની નીચેના છે. અકોર્ડિંગ ટુ લો પોઈન્ટ ઓફ વ્યુ થી અને ચાઇલ્ડ લેબર કહેવાય, એટલે આઈ ડાઉટ કે એસોસિએશન એવું કહ્યું હોય યા કર્યું હોય. નગર કર્યું હોય તો પોલીસે સ્ટેપ્સ લેવા જોઈએ, કારણ કે આઈ થિંક લેબર લોમાં આ અલાઉડ નથી. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, અત્યારે આપણે એજની વાત ના કરીએ પણ આપણે વાત કરીએ કે ઘરઘાટીઓને કેમ ઉદાસીનતા દેખાઈ રહી જયારે દેખાવાડવામાં આવે છે. મેં બે રીઝન આપ્યા કે એ બે રીઝન કે ફર્સ્ટ રીઝન કે પેલા લોકો શું કહેવાય, ઘણી વાર તો ઘરઘાટી પોતે જ ગભરાય છે પોતાની ડિટેલ આપવા, અને ઘરવાળા કારણ કે એ લોકોને ઘરઘાટી વગર ચાલે નહીં, એટલે નોટ નેસેસરી એક જ ઘરઘાટી, એક ઘરમાં બે ચાર ઘરઘાટીઓ આવતા હોય, કોઈ વાસણ માટે આવતું હોય, કપડા માટે આવતું હોય, કોઈ પેલા રસોઈયા માટે આવતું હોય, એટલે અલગ અલગ વેરાયટીના લોકો આવતા હોય, કોઈ ગાર્ડનિંગ માટે આવતું હોય, અલગ અલગ વેરાયટીના લોકો આવતા હોય, એટલે બધાને રજીસ્ટર એ લોકો કરાવી નહીં શકે, સામે વાળો બી એની ચીકની ચૂપડી વાતો કરે ને ઘરવાળા બી સમજે. હું તો કહું છું ઘરનો એક્ઝામ્પલ છોડો, આપણે ઓફિસની વાત કરીએ તો ઓફિસમાં બી એટલું બધું બેકટ્રેક રેકોર્ડ જોવામાં નથી આવતા. ભાઈ જોબ માટે માણસ જોઈતા હોય છે, ભલે આપણે કહીએ છીએ કે જોબ નથી પણ અહીંયા અમારી કંપનીઓ ચલાવીએ છીએ, અમને ખબર છે કે અમને માણસો મળતા નથી, એટલે આપણે એક અલગ સ્ટોરી છે, પણ એ આની જોડે એટલે લેવા દેવા છે કારણ કે માણસો મળતા નથી, એટલે આ બધું લેટ ગો કરવામાં આવે છે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે ખાસ આપણે બધા ભૂલી ગયા છે કરવાનો, કે એક બીજું બી જાહેરનામું છે પોલીસનું કે તમે બહારગામ જતા હો તો પોલીસ સ્ટેશનમાં નોટ કરાવવાનું કે તમે જાઓ છો, એટલે પોલીસ તમારા ઘરનું પેલું કોમ્બિંગ ના કહેવાય, તમારા ઘરનું ધ્યાન રાખે. પણ એ બી એક અલગ જોક બનીને રહ્યો છે કારણ કે એની બી અલગ અલગ થિયરીઓ લોકો કહે છે કે તમે કહીને જઈએ છીએ તો તું અમારા ઘરમાં વધારે ચાન્સીસ થઈ જાય છે, એટલે અમે પોલીસને નથી કહેતા, એક આખી અલગ થિયરી જઈ રહી છે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણે એવું બેલેન્સ કરવાનું છે. જે આઈ એમ વેરી હેપી, વેરી પ્રાઉડ ટુ સે કે અત્યારે જે પોલીસે જે એકદમ શું કહેવાય એકદમ અર્જન્સીમાં કામ કર્યું, કારણ કે લેટેસ્ટ ડોગ સ્કોડ પહોંચી ગઈ, સાયબર ક્રાઇમ પહોંચી ગયું, પોલીસ સ્ટેશન પોલીસ વાળા પહોંચી ગયા, બધા પહોંચીને જે અર્જન્ટ મેં કોઈ માલ રિકવરી કરી ના, તો આ ભાઈ લકી છે, આઈ શુડ રાધર સે ઇઝ લકી ઇનફ કે એમને પૈસા પાછા મળ્યા હતા. 48 લાખ ઇઝ અ બિગ સમ. ના તો કંઈક બીજું અગર કંઈ વધારે પ્રોફેશનલ આમાં ષડયંત્ર હોત, કારણ કે આ તો નાનો બાળક હતો, ભાંગી પડ્યો, બોલી લીધું ને ધ વેરી મેન્ટાલિટી છોડ કે એને પોટમાં મૂક્યું હતું. ના તો અગર આખી કંઈક શું કે ઓર્ગેનાઇઝ ક્રાઇમ ચેઇન હોત તો બહુ મોટા આઈ મીન દેર વુડ હેવ બીન પોલીસ વુડ હેવ ફાઉન્ડ ઇટ વેરી ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ ઇટ બેક. એટલે અત્યારે ધ એન્ડ ઓફ ધ ડે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે આપણે જે પોલીસનો ધાક જે બેસાડતા થઈશું તો લોકોને એમાં એ ફિયર સાયકોસિસ થશે ચોરોને કે ના અમે પકડાઈ જઈશું ને અમે આ ચોરી ના કરી જોઈએ. બાકી આપણે જે બીજી બધી વાતો કરીએ છીએ એ યસ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ, અને આપણે એનું ધ્યાન રાખવાનું છે જેમ જે રીતે સાહેબે વર્ણન કર્યું. જી બિલકુલ સર, એ મહત્વની જે બાબત છે તેના તરફ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. જે સર, જે પ્રકારે રુઝાનજી જણાવી રહ્યા છે કે જે જાહેરનામું છે કે જ્યારે કોઈ પણ બહાર જતું હોય છે ઘર માલિક ત્યારે તે અંગેની પણ જાણ કરવાની રહેતી હોય છે, તો તેને લઈને પણ આપ દર્શકોને જણાવશો.
જરૂર જાણ કરવાની રહેતી હોય છે. જાહેરનામું કઈ એટલું બધું ઉપયોગી નથી. પહેલી તો પોતાની પ્રોપર્ટી માટે પોતાની કોઠાસૂઝ જ હોવી જોઈએ કે જે પોલીસને જાણ કરવાથી પોલીસ કદાચ કામ નાઇટ પેટ્રોલિંગની અંદર એકાદ રાઉન્ડ મારે ન મારે, વોચમેનના ભરોસે પણ પૂછીને જતા રહેતા હોય પોલીસ અથવા એ જે કરતા હોય, પણ પોતાની મિલકત છે, પોતે એની અંદર કોન્શિયસ રહેવું જ જોઈએ. અને પોતાની મિલકત વિશે આપણો જે ઘરગાટી છે, રામો છે, એ કંઈ જાણવો ના જોઈએ. ઘણું કરી અને એમનું રહેઠાણ બંગલાની અંદરના ભાગમાં જ હોય છે. અને તમામ ગતિવિધિઓ આવનાર માણસો વિશે, પ્રોપર્ટી ક્યાં પડી છે, ઘણી વખત તો એની ચાવી વિશે પણ ઘરગાટીઓ અથવા તો રસોઈ કરનારી બાઈ તમામ વિગતો જાણતી હોય છે. અને જ્યારે મિલકત વિશે માણસ જાણી જાય છે ત્યારે સ્વાભાવિક છે કે એ મજૂરી કરવા આવ્યો છે, મતલબ કે પૈસા કમાવા આવ્યો છે. તો એકલતાનો લાભ મળે ત્યારે એ જરૂર પોતે એમાંથી કંઈક કાઢી લેવાની ગેરહાજરીના કારણે, અને એ કાઢી લેવાની એક દાનત ધરાવતો જ હોય છે. અને જેવો મોકો મળતો હોય એ મોકાસર એ પોતે એની અંદરથી ચોરી કરી લે છે, લૂંટ કરી લે છે, ક્યારેક પ્રતિકાર કરવામાં આવે તો હત્યા કરી લે છે, ક્યારેક ઘણી બધી બાબતો એવી ગંભીર બની જાય છે કે જે કદાચ આ તો ભાગ્યશાળી માણસ છે જેની ચોરી પકડાઈ ગઈ. બાકી મોટા ભાગે એક વાર ચોરી કર્યા પછી આ લોકોનું સરનામું ક્યારે પોલીસ પાસે તો નથી જ હોતું, પણ ઘરવાળા પણ કોઈ એજન્ટ થ્રુ આને લાવતા હોય છે, એમની પાસે પણ કંઈ નથી હોતું. એજન્ટ લોકો પણ આની અંદર મળેલા હોય છે, એજન્ટ મતલબ કે જે મોટા કામદાર છે, કામ ઘણા વર્ષોથી કરે છે. અને એટલા માટે જ કદાચ જે ઘરગાટી હોય છે તેના વતનનું પણ જે માહિતી છે તે મેળવવી ખૂબ જરૂરી છે. અંગેની ચર્ચાને આપણે આગળ વધારીશું. તેમજ સાથે સાથે જે અતિવિશ્વાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ સાથે સતર્કતા પણ અહીં એટલી જરૂરી બની જાય છે. આ ચર્ચાને આપણે આગળ વધારીશું, પણ હાલ રોકાઈશું એક બ્રેક માટે.